મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને આ નાનો એવો મગનો દાણો અને આ મગ વિશે હું આપ સૌને વાત કરવાનો છું. અને તમારા સૌ માટે આજે હું મગનું જ્યાં વાવેતર થયું છે ત્યાં આવ્યો છું અને મગની વચ્ચે જ હું બેઠો છું અને સાક્ષી ભાવે બેઠો છું. તો આ મગ આપણા શરીરમાં કેટલા ઉપયોગી છે તેના વિશે આપણે આગળ વાત કરીશું. કોઈ પણ લોકો હોય તે નિરોગી રહેવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને તેના શરીરને નિરોગી રાખવા માટે, સશક્ત રાખવા માટે અને સ્ટેમિના, તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી જાળવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે. તો એમાં અનેક પ્રકારના વ્યંજનો લેવાના આવતા હોય છે. તો એમાંનું એક વ્યંજન આ મગ પણ છે. આ મગના હું તમને જેટલા ફાયદા કહું તેટલા ઓછા છે. અને આપ સૌએ તો કહેવત તો સાંભળી જશે કે મગ લાવે પગ, આવી અનેક કહેવતો છે મગ વિશે. મગના સેવનથી આપણને શું શું ફાયદાઓ થાય છે, મગનું સેવન કઈ કઈ રીતે કરી શકાય છે, મગમાંથી કઈ કઈ વાનગીઓ બને છે, તે બધી જ આપણે માહિતી એકદમ ટૂંકમાં જોશું. તો મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. તો નાની ઉંમરે અથવા તો મોટી ઉંમરે, કોઈ પણ ઉંમરે જો આપણને આંખોમાં નંબર આવ્યા હોય અને ચશ્માના નંબરના મુદ્દા હોય, તો આ મગનું સેવન કરવાથી તમારી આંખના નંબર પણ ઉતરી જશે અને તમારી આંખની દ્રષ્ટિ ગરુડ જેવી તીક્ષ્ણ અને તેજ બની જશે. આ મગનો દાણો તમને લાગે નાનો, પરંતુ આપણી આંખો માટે ખૂબ જ હિતકર છે અને આપણી આંખોને સ્વચ્છ, નિરોગી અને આપણી આંખના નંબર ક્રમશઃ ઘટાડવા માટે મગનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે અને આપણી આંખોના જે કાંઈ મુદ્દા હશે તે સોલ્વ થઈ જાય છે. મિત્રો, તમે કોઈ પણ બાળક જન્મે એટલે 6 મહિનાનું થાય, 6 મહિના કે 7 મહિનાનું થાય, એટલે કોઈ પણ માતા હોય તેને કાંઈ પણ આપવાનું જો વિચારે તો તેમાં સૌ પ્રથમ આ મગનું સેવન કરાવે છે. એટલે કે હરહરા મગ અથવા તો ખીચડી, ખીચડીમાં પણ મગ તો હોય જ છે, તો તેનું સેવન કરાવે છે. તો આપ જાણી શકો છો આ વાત ઉપરથી કે આ મગ છે તે કેટલા અંશે ઉપયોગી છે. કે બાળકોને જ્યારે ભોજનની શરૂઆત કરાવવામાં આવે, જ્યારે ડૉક્ટરો ભોજન કરવાની છૂટ આપે, ત્યારે દરેક માં તેના બાળકને ખીચડી છે, મગની હર બાફેલા મગનું હરહરા મગ છે, મગભાત છે, આ બધું ખવડાવતી હોય છે. કારણ કે તેનું બાળક આ મગના સેવનથી એકદમ નિરોગી અને સશક્ત રહે છે. આ મગમાંથી અનેક વાનગીઓ બને છે, જેમ કે મગનું શાક બને, મગની દાળ બને, મગભાત બને, મગના પુડલા બને, મગના વડા બને, મગના ગોટા બને, આ પ્રકારની મગની ચકરી પણ બને. તો અનેક પ્રકારના વ્યંજનો આ નાના એવા મગના દાણામાંથી બનતા હોય છે. આ મગનું સેવન કરવાથી તમારા હાડકાઓ પણ મજબૂત થાય છે. એટલે તો કહેવત પડી છે કે મગ લાવે પગ. આ મગનું સેવન જે લોકો કરશે તેને મોટી ઉંમરે, ગડપણમાં ક્યારેય કોઈનો સહારો નહીં લેવો પડે, ક્યારેય કોઈનો ટેકો નહીં લેવો પડે અને ક્યારેય કોઈ પાસે પાણી પણ માગવું નહીં પડે, એટલા તમે સશક્ત અને નિરોગી રહેશો. કારણ કે આ મગના દાણામાં આપણા શરીરને ઉપયોગી અનેક પોષક તત્વો છે, વિટામિન્સ છે, મિનરલ્સ છે, બધા જ જે આપણા શરીરના બંધારણ માટે જરૂરી મોટાભાગના પોષક તત્વો આ મગના દાણામાંથી આપણને મળી રહે છે. આ મગનું સેવન કરવાથી તમારો ત્રિદોષ શાંત રહે છે. એટલે કે આપણે વાત, પિત્ત અને કફથી પીડાતા હોઈએ છીએ અને આપણને જ્યારે કોઈ રોગ મટતો નથી અને આપણને કોઈ પણ રોગ જ્યારે ઘર કરી જાય છે, ત્યારે આ મગનું સેવન દરેક ડૉક્ટરો કે વૈદ્યો કરવાનું સૂચવતા હોય છે. કારણ કે મગ એક એવી વ્યંજન છે જે આપણા ત્રિદોષને શાંત કરે છે. જ્યારે આપણો કોઈ રોગ વકરી જાય છે, જ્યારે આપણા શરીરમાં કાચો આમ પ્રદીપ્ત થાય છે, કાચો આમ ક્યારે મિત્રો પ્રદીપ્ત થાય, કે જ્યારે તમારી હોજરીનો અગ્નિ મંદ પડે, જ્યારે ખોરાકનું બરાબર પાચન ન થાય, ત્યારે તે કાચા રસમાં તેનું પરિવર્તન પામે. જે ખોરાક પચતો નથી તે કાચા રસમાં રૂપાંતરિત પામે, એને કાચો આમ કહેવાય. અને આ કાચો આમ ઉત્પન્ન થવાથી શરીરમાં અનેક રોગો
કષ્ટદાયક રોગો જે શરીરને પીડા આપે છે તે બધા રોગોનો જન્મ થાય છે. એ બધા રોગમાં જેમ કે સંધિવાત આવે, આર્થરાઇટિસ આવે, પછી આ પ્રકારના વાના રોગો આવે, આ પ્રકારના અનેક રોગો થતા હોય છે. એસિડિટી છે, અલ્સર થઈ જાય, કોઈ જો તમે એસિડિટી થાય અને તમે તોય ખાવા પીવામાં ધ્યાન ન રાખો તો તમને અલ્સર પણ તેમાંથી થવાની શક્યતાઓ છે. તો આ બધા હઠીલા રોગોને નાથવા માટે આ મગ પણ સક્ષમ છે. કારણ કે આ બધા રોગ થાય ત્યારે સૌથી મોટો પ્રશ્ન શું આવે કે ખાવું શું? કારણ કે મોટાભાગની ખાવાની વૈદો ના પાડી દેતા હોય છે. કારણ કે આ બધું ખાશો તો નડશે. જેમ કે એસિડિટી થાય તો તીખું, તળેલું, તમતમતું, આથાવાળું, ખટાશ, ખાટા અથાણા, ટમેટા, સરગવો આ બધું ખાવાની ના પાડી દેતા હોય છે. કારણ કે આ બધું પિત્તકારક છે, એટલે કે પિત્તને પ્રદીપ્ત કરે છે. તો ખાવું શું દર્દીનો સૌથી મોટો પ્રશ્ન છે. તો મગનું સેવન કરી શકાય છે. મગની દાળ, મગનું શાક, બાફેલા મગ, મગના વડા આ બધું ખાઈ શકાય છે. કારણ કે મગમાં ત્રિદોષનાશક ગુણ રહેલો છે, એટલે કે મગ વાત પિત્ત અને કફ આપણા ત્રિદોષને શાંત કરે છે. મિત્રો, આ મગનું સેવન કરવાથી આપણા મળનું વિસર્જન સહેલાઈથી થાય છે. મળના વિસર્જન માટે આપણી પ્રકૃતિએ આપણી પૃથ્વી ઉપર અનેક ઔષધો છે. હરડે તો છે જ, હરડે પણ મળનું વિસર્જન સહેલાઈથી કરે છે. પરંતુ આ બધાની સાથે જો વાત કરું તો આ મગ પણ એક એવું વ્યંજન છે, એક એવું દ્રવ્ય છે જેના સેવનથી મળનું વિસર્જન સહેલાઈથી થાય છે. આપણે જ્યારે કબજિયાત મુક્ત રહીએ ત્યારે જ આપણા શરીરના કોઈ પણ રોગ શાંત રહે છે. કારણ કે કહેવામાં એવું છે કે સર્વ રોગોનું મૂળ આપણું પેટ એટલે કે કબજિયાત છે. તો આપણું કબજિયાત આપણા શરીરમાં ન રહે, આપણા શરીરમાં આપણી મળની ક્રિયા, આપણું મળનું વિસર્જન જો બરાબર થતું હોય તો આપણા શરીરમાં નિરોગીતા અને ઇમ્યુનિટી સરખી જળવાઈ રહે છે. પરંતુ જે લોકોને કબજિયાતના મુદ્દા હોય તેવા લોકોએ હરડેનું સેવન કરવું જોઈએ અને હરડેની સાથે સાથે આ મગનું પણ સેવન કરવું જોઈએ. કારણ કે મગ ખાવાથી આપણી કબજિયાત સહેલાઈથી દૂર થઈ જાય છે. મિત્રો, મગના સેવનથી આપણું બાળક તેજસ્વી અને તાકાતવાળું બને છે. તેથી તો કહેવત પડી છે, મેં આગળ પણ કીધું કે મગ લાવે પગ. કારણ કે આપણા શરીરને રૃષ્ટપુષ્ટ કરનારું છે. મગને સંપૂર્ણ ભોજન જાણવામાં આવ્યું છે. તો મગનું સેવન કરતા શીખી જજો. મગનું સેવન બાફેલા મગમાં થોડું સિંધવ મીઠું નાખીને તમે સેવન કરશો તો તમને ખૂબ જ મજા આવશે. તમે બાફેલા મગ ખાઈ શકો છો, ફણગાવેલા મગ ખાઈ શકો છો. સવારે એક સમય તમે મગ ખાવાનું રાખજો. કારણ કે મગ ખાવાથી આપણા શરીરના વિકૃત દોષો છે તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. આ મગ છે તે આપણા કફ દોષને પણ શાંત કરનારું છે. મેં આગળ તમને વાત કરી કે આપણી કબજિયાતને મટાડે છે, પરંતુ કફના જે દોષો છે, આપણા કફની જે વિકૃતિઓ છે, કફને કારણે આપણા શરીરમાં જે કાંઈ નિરોગીતાના અને જે કાંઈ રોગોના મુદ્દા ઊભા થાય છે તેને પણ આ મગ શાંત કરે છે. કારણ કે મગમાં ત્રિદોષનાશક ગુણ છે, એટલે કે તે વાત, પિત્ત અને કફ ત્રિદોષને તે સમ રાખે છે. એટલે જે લોકોને કફના મુદ્દા હોય તેવા લોકોએ થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. કફજન્ય વસ્તુ, કફજન્ય ફળો આ બધું ખાવાનું બંધ કરવાનું છે. આ કોરોના સમયમાં જો તમે સમજો તો કફજન્ય વસ્તુનું સેવન નથી કરવાનું અને કફને વધવા નથી દેવાનો. જો તમને કફને નહીં વધવા દો ને તો આ કોરોના શાંતિથી શાંત થઈ જઈ શકે એમ છે અને આપણે કોરોનાને હરાવી શકીએ એમ છીએ. તો કફ ન થાય તેનું ધ્યાન રાખજો. અને મગ છે, મગનું પાણી છે, મગભાત છે, ખીચડી છે, હળદરવાળી આ બધું સેવન કરશું તોય આપણા શરીરમાં ખૂબ જ સ્ટેમિના રહેશે અને રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહેશે અને આપણા શરીરને શક્તિ મળશે. મિત્રો, કોઈ પણ રોગ થાય ને શરીરમાં એટલે સૌ પ્રથમ ખાવા પીવાનો મુદ્દો ઊભો થતો હોય છે. કારણ કે કોઈ પણ રોગનું સંક્રમણ વધે એટલે શરીરમાં નબળાઈ આવી જતી હોય છે. ખાવાનું ભાવે નહીં, હોજરીનો અગ્નિ મંદ પડી જાય, ક્યાંય ગમે નહીં, અરુચિ, મંદાગ્નિ, બેચેની આ બધું તો થયા જ કરે છે. એક સામાન્ય શરદી થઈ હોય ને તોય મિત્રો આપણને બેચેની ને અરુચિ થાય છે ને ક્યાંય ગમતું નથી. નાનો રોગ હોય કે મોટો રોગ હોય, રોગ એ રોગ. તો આ સર્વ રોગોમાં મગનું તમે સેવન કરશો તો રોગની જે સંક્રમણ રોગનું જે છે તેની ગતિ ધીરે ધીરે ઘટવા લાગશે
અને આપણા શરીરમાં નિરોગીતા આવશે અને આપણા શરીરમાં ધીરે ધીરે શક્તિનો સંચય થશે અને આપણા શરીરમાં કોઈ પણ બેક્ટેરિયા ઇન્ફેક્શન થયું હશે કે વાયરલ ઇન્ફેક્શન થયું હશે તે શાંત થવા લાગશે. મિત્રો, આ જે મગ છે તે ભ્રમ, મૂર્છા અને મગજના રોગો માટે એટલા માટે ઉપયોગી છે તે આ મગ છે તે શીતળ છે, તે શીત ગુણ ધરાવે છે. એટલા માટે વૈદ્યો આ પ્રકારના રોગો માટે મગનું સેવન સૂચવતા હોય છે. આ મગનું સેવન કરવાથી આપણી યાદશક્તિ મજબૂત થાય છે અને આપણા મગજના કોષો પણ એક્ટિવ રહે છે અને આપણી મગજની જો નબળાઈ હશે તે સંપૂર્ણ દૂર થઈ જશે. કોઈ વૈદ્યો પાસે આપણે જઈએ અને વજનની ફરિયાદ હોય, આપણું વજન વધતું હોય, આપણી સ્થૂળતા, આપણા ચરબીના થર જામી ગયા હોય, તો કોઈ પણ જાતની નબળાઈની ચિંતા કર્યા વગર આ મગના સેવન ઉપર આવી જજો. તમારું વજન ક્રમશઃ ઘટવા લાગશે. મગ છે તે સંપૂર્ણ ભોજન છે, તે તમને ક્યારેય નબળાઈ નહીં આવવા દે, કારણ કે મગ એક શરીરને શક્તિ આપનારું વ્યંજન છે. તો આપણું વજન જો વધુ હોય તો મગનું સેવન કરજો. તો આપ સૌનો પ્રશ્ન હશે કે મગનું સેવન કઈ રીતે કરવું? તો સવારે બાફેલા મગ ખાઈ શકો છો, ફણગાવેલા મગ ખાઈ શકો છો, બપોરે મગભાતનું સેવન કરવાનું, અને જો રહી શકો તો મગભાત જ ખાજો, પરંતુ એમ છતાં ભૂખના મુદ્દા હોય તો તમે 1-2 રોટલી ખાઈ શકો છો, અને સાંજે તમે હળદરવાળી હરહરી ખીચડી ખાજો, કારણ કે આ ખીચડીમાં પણ મગ તો છે જ. તો આ પ્રમાણે ક્રમશઃ અને વચ્ચે ક્યાંય જો તમને ભૂખ લાગે તો તમે લીંબુ પાણીનું સેવન કરી શકો છો, તેમાં મધ નાખી શકો છો. તો આ બધા પણ એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવનારા દ્રવ્યો છે. તો તમે વજન વધવાની અથવા તો તમે જાડાપણું ધરાવો છો તો તમારું જાડાપણું ધીરે ધીરે ઘટવા લાગશે. 1-2 સપ્તાહમાં વજન ઘટવાનું શરૂ થાય છે. આવા અસંખ્ય લોકો છે કે જેણે માત્ર મગ ઉપર રહીને તેમની બોડીનું વજન ઘટાડ્યું છે, પરંતુ આ બધા પ્રયોગ તમારે જો તમે સમજવું હોય અને તમે આનું જ્ઞાન ધરાવતા હોય તો જ જાતે કરી શકો છો. બાકી તમારે આ બધા પ્રયોગ નિષ્ણાંત વૈદ્યની સલાહ સૂચન પ્રમાણે કરવાના છે, કારણ કે આખરે તો કોઈ વૈદ્યો જ તમારી શરીરની તાસીર સમજી શકે અને તમને યોગ્ય પ્રયોગ કહી શકે. તો મારી એક વિનંતી છે કે કોઈ પણ પ્રયોગ નિષ્ણાંત વૈદ્ય કે ડૉક્ટરની સલાહ પ્રમાણે કરવા જરૂરી છે. આ મગ છે તે કાચા આમનું પાચન કરે છે. એટલે કે આપ સૌને એવો પ્રશ્ન થશે કે કાચો આમ એટલે શું? તો આપણા શરીરમાં જ્યારે આપણી પાચન શક્તિ મંદ થઈ જાય, આપણા વાયુના મુદ્દા ઊભા થાય, એસિડિટીના મુદ્દા ઊભા થાય, અને જ્યારે ખોરાક આપણો ભોજન બરાબર પચે નહીં, ત્યારે અપક્વ રસ ઉત્પન્ન થાય છે. તે અપક્વ રસને કાચો આમ કહી શકાય છે. તો આ કાચો આમ જ્યારે શરીરમાં પ્રદીપ્તાયથી અનેક એ આપણને પીડા આપતી હોય છે. હાથ પગના સોજા ચડી જાય, હાથ પગના દુખાવા વધી જાય, સંધિવાતના મુદ્દા ઊભા થાય, આ પ્રકારના અનેક મુદ્દા ઊભા થાય છે. પરંતુ આ મગ છે તે કાચા રસનું પણ પાચન કરે છે, કાચા આમનું પણ પાચન કરે છે, અને આપણા શરીરને રોગમુક્ત કરવામાં આ મગ ખૂબ જ સક્ષમ છે. મગ ખાનારાઓ અમુક ટાઈમે એવી ફરિયાદો કરતા હોય છે કે મગ ખાવાથી વાયુ થાય છે. તો જે લોકો વાયુની તાસીર ધરાવે છે એને કદાચ માટે જો મગ ખાવાથી વાયુ થાય તો મગમાં થોડું જીરું, થોડું સિંધવ મીઠું અને થોડું લીંબુ, આ ત્રણે અને થોડુંક સંચળ પણ નાખી શકો છો. તો આ બધું નાખીને તમે મગનું સેવન કરશો તો તમને ક્યારેય પણ વાયુ નહીં થાય અને મગ સુપાચ્ય ગુણ ધરાવે છે, એટલે કે સુપાચ્ય બની રહેશે. મગનો મિત્રો કોઈ વિપાક જ નથી, એટલે મગની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. મગ ખાવાથી તમને લાભ, લાભ અને લાભ જ મળશે. મિત્રો, મગ આપણા શરીરમાં ક્યારેય નબળાઈ આવવા દેતું નથી. એટલે જો કોઈ આપણા મનમાં એવી ગેરમાન્યતાઓ હોય કે મગ ખાવાથી નબળાઈ આવે છે અથવા તો નબળાઈ અનુભવાય છે, તો મિત્રો આ તમે ધીરે ધીરે ક્રમશઃ આમાં સુધારો લાવજો, કારણ કે મગ છે તે તમારા શરીરને નિરોગીતા અને શક્તિ અને તમને રૃષ્ટપુષ્ટ રાખશે. તમારા શરીરના દરેક અવયવોને તે પ્રફુલ્લિત રાખે છે, તે આપણા મગજને પ્રફુલ્લિત રાખે છે, આપણને આંખોની આપણી આંખોને ગરુડ જેવી તેજ રાખે છે, આપણા વાતપિત્ત અને કફ ત્રિદોષને શાંત રાખે છે, આપણા હૃદયને મગમગતું રાખે છે, આપણા લીવરને, આપણા કિડનીને, આપણી પાચન ક્રિયાને, આપણા કબજિયાતને, આંતરડાના મુદ્દા, હાથ પગના દુખાવા, સોજા, આ તમામ રોગોમાં મગનું સેવન કરી શકાય છે.
પરંતુ કોઈ પણ જ્યારે વસ્તુનું તમે સેવન કરો ત્યારે માપમાં કરવાનું છે. એટલે કે આ મગનો દાણો આપણને ઉપયોગી હોય તો એક ધારા દિવસ બપોર અને રાત આપણે મગજ ખાઈએ એવું નહીં. કોઈ પણ વ્યંજનો એ ઉપયોગી હોય આપણા શરીરમાં કે ન ઉપયોગી હોય, આખરે તો માપમાં સેવન કરવાનું છે, તો જ આપણો ત્રિદોષ જળવાઈ રહે અને આપણા શરીરમાં સઢ રસ મળવા જોઈએ. કોઈ એક રસ એક ધારો ક્યારેય ન મળવો જોઈએ. આ મગનું સેવન ડાયાબિટીસવાળા દર્દીઓ પણ કરે છે, કારણ કે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ મગનું સેવન હિતકારી છે અને એના માટે ફાયદારૂપ છે. જ્યારે તમે એસિડિટીની સમસ્યાઓથી પીડાતા હોય, આજનો યુવા વર્ગ એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યો છે, તો એસિડિટીની સમસ્યામાં તેને શું ખાવું તે પ્રશ્ન હોય છે. કારણ કે વૈદો પાસે જાય તો વૈદો તીખું તળેલું તમતમતું આથાવાળું દહીં છાશ ખાટા અથાણા ટમેટા સરગવો રીંગણા આ બધું ખાવાની ના પાડી દેતા હોય છે. કેમ કે આ બધું પિત્તકારક છે, પિત્તને પ્રદીપ્ત કરનારું છે. તો તમારે શું ખાવું તે પ્રશ્ન ઉદ્ભવે છે, તો તમે મગનું શાક ખાઈ શકો છો, કારણ કે આ મગમાં પિત્તનાશક પણ ગુણ રહેલો છે. તો તમે મગના શાકનું સેવન સરળતાથી કરી શકો છો. સ્ત્રી પુરુષોના કોઈ પ્રાઇવેટ મુદ્દા હોય, પ્રાઇવેટ રોગો હોય, તો તેમાં પણ આ મગનું સેવન હિતકારી સાબિત થઈ રહ્યું છે. તમને કોઈ પણ શરીરમાં સોજાઓ ચડઉતર થતા હોય, તો કાચા આમના મુદ્દા હોય, તો તેમાં પણ આ મગનું સેવન ખૂબ જ હિતકારી છે. પાચન સંબંધી કોઈ સમસ્યા હોય, જેઓને વારંવાર ટોયલેટ જવું પડતું હોય, અજીર્ણના મુદ્દા હોય, કબજિયાતના મુદ્દા હોય, તો આ બધા રોગોમાં પણ આ મગનું સેવન ખૂબ જ લાભકારી છે. આ મગનું સેવન તમે જેટલું કરશો તેટલું જ તમારા શરીરમાં નિરોગીતા અને નિરોગીતા જ મળશે. માથાના જો કોઈ પણ દુખાવા થતા હોય, આધા શીશીના મુદ્દા હોય, માથાઓ આમ ભારે ભારે રહેતું હોય, અરુચિ જેવું રહેતું હોય, તો મગનું સેવન કરજો. કારણ કે આ મગનું સેવન કરશો તો વાયુ આપણો શાંત રહે છે. અને મેં તમને અગાઉ પણ જણાવ્યું કે મગમાં વાત પિત્ત અને કફ ત્રિદોષને શાંત કરવાનો ગુણ રહેલો છે. તો જ્યારે તમને વાયુના મુદ્દા હોય, વાયુજન્ય મુદ્દાઓને કારણે માથું દુખવાના મુદ્દા હોય, ત્યારે તમે જો મગનું સેવન કરશો તો તમારા માથાના દુખાવા કોઈ પણ પ્રકારના હશે તે શાંત રહેશે. મેં આગળ તમને વાત કરીને હજી એકવાર એ વાત કરવા માગું છું કે ડાયાબિટીસવાળા દર્દીઓ છે ને, દરરોજ મગનું સેવન કરવું જોઈએ, કારણ કે તેના માટે મગનું સેવન હિતકર સાબિત થયું છે. મગ છે તે શારીરિક શક્તિ આપનારું છે. શારીરિક આપણી કોઈ નબળાઈ હોય, શુક્રાણુના મુદ્દા હોય, તે તમામ મુદ્દાઓને સોલ્વ કરી જાણે છે અને તમામ મુદ્દાઓમાં આપણને ખૂબ જ લાભકારી છે. માટે આ બધા મુદ્દામાં તમે મગનું સેવન કરજો. મિત્રો, વધતી ઉંમરે જો ગોઠણના મુદ્દા હોય, આપણી હાંસળીના મુદ્દા હોય, હાડકાઓ મજબૂત કરવાના અથવા તો નબળાઈના મુદ્દા હોય, તો આ તમામ મુદ્દા માટે તમારે તમારા હાડકાઓને મજબૂત રાખવા છે. તમારે વધતી ઉંમરે કોઈ હાથ પગના ગોઠણના મુદ્દા કોઈ ઊભા નથી થવા દેવા. તમારે કોઈને ચીંધવું નથી વધતી ઉંમરે, કોઈને પાણીનો ગ્લાસ આપો એમ કહેવું નથી. તમારે તમારા પગ ઉપર ઊભું રહેવું છે. તો નાની ઉંમરથી જ મગનું સેવન કરજો, કારણ કે આ મગનું સેવન કરવાથી તમારા આ બધા મુદ્દા હશે તે બિલકુલ નહીં રહે અને તમારા શરીરમાં, કારણ કે મગ, મેં તમને આગળ પણ કીધું કે મગ છે તે આપણા શરીરને મજબૂત રાખે છે. તો તમે જો અગાઉથી જ મગનું સેવન કરશો તો તમે મૃત્યુ સુધી તમને કોઈ પણને કંઈ ચીંધવું જ નહીં પડે અને શાંત મૃત્યુ પ્રાપ્ત થશે. આખરે કોઈ જીવ, કોઈનો જન્મ થાય તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ રોગમુક્ત મૃત્યુ આવે, નિરોગી મૃત્યુ આવે, તે આપણા માટે જરૂરી છે. મગનું સેવન મૃત્યુ સુધી જો કરશો અને મૃત્યુ સુધી તમે કરી શકો છો, કારણ કે મગ આપણા શરીરને નિરોગીતા જ આપનારું છે. આપણે જેટલું કેટલું જીવીએ કુદરત ઉપર છે, પરંતુ જેટલું જીવીએ તેટલું નિરોગી જીવન જીવીએ. અને આ પ્રકારની બધી જો નિરોગીતા આપણે જોતી હોય તો અનેક વ્યંજનો છે, તેમાંનું એક મગ છે. મગ વિશે મેં ઘણી બધી આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. મગને આપણા ભોજનમાં તમે એડ કરી દેજો, આપણા ભોજનના ક્રમશઃ કે આપ જે વાર અઠવાડિયામાં એકથી બે વખત અથવા તો બેથી ચાર વખત મગનું સેવન અવશ્ય કરજો. બાળકોને પણ મગનું સેવન કરાવજો. હાઈફાઈ બધા હોટલોના સૂપ કરવાથી મગના સૂપ પીજો, તે આપણા શરીરની ઇમ્યુનિટી માટે અને આપણા શરીરની નિરોગીતા માટે જરૂરી છે. ધન્યવાદ. જય ધન્વંતરી.